અને આજે અમે તંત્રને ચેતવણી આપીએ છીએ જો આ રસ્તાનું તાત્કાલિક નિરાકરણ ન કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ રસ્તો બંધ કરવાની ફરજ પડતી પડશે। आज रोज आपी जो सामने जो रोड नेशनल सपोर्ट के करवड़ थी कानपुर सुधी 22.5 करोड़ रुपया बनावामां आवेल होय અને પહેલા જ વરસાદમાં રસ્તાની ખૂબ જ દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે અને અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરી હતી પણ થોડા દિવસ પહેલાં પણ આ ખાડાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કામગીરી ન કરવાને કારણે એક નિર્દોષ વ્યક્તિ આજે અકસ્માતમાં ભોગ બન્યો છે અને એ ભોગ બનનાર વ્યક્તિને સ્થાનિક આગેવાનો ગામ પંચાયતના સભ્યશ્રી દ્વારા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે એમ્બ્યુલન્સમાં ભરીને લઈ જવામાં આવ્યા છે અને સાથે અમે તંત્રનો આજે વિરોધ પણ કર્યો છે કે આ ખાડામાં વૃક્ષની ડાળીઓ રોપી અને વૃક્ષની પૂજા ડાળીઓ રોપી અને ખાડાની પૂજા કરી છે જેથી આવનાર દિવસમાં કોઈ અકસ્માતનો ભોગ નહીં બને અને આજે અમે તંત્રને ચેતવણી આપીએ છીએ જો આ રસ્તાનું તાત્કાલિક નિરાકરણ ન કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ રસ્તો બંધ કરવાની ફરજ પડતી પડશે।